મિત્રો, આપણે ધોરણ 8માં 12મો પાઠ આઝાદી અને ત્યાર પછી એ પાઠ આપણે ભણતા હતા કે જેની અંદર આપણે ઘણી બધી વાતો કરી હતી કે આપણા ભારત દેશનું વિલીનીકરણ કેવી રીતે થયું અને તેની અંદર ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો તેમજ તેમના સચિવ વીપી મેનનનો ફાળો રહ્યો હતો અને 562 દેશી રજવાડામાંથી તેઓએ 559 રજવાડાને એક કરી લીધા હતા અને જે બાકીના 3 રાજ્યો હતા હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર તો એને પણ છે એ એક કરવામાં આવ્યા હતા. હૈદરાબાદ છે એને આરજી હકુમત દ્વારા, જૂનાગઢ છે એને લોકમત દ્વારા અને 1948માં જ્યારે પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં હુમલો કરવામાં આવે છે ત્યારે કાશ્મીરના રાજા હરિસિંહ જે છે તેઓ ભારત સંઘ સાથે વિધિસર રીતે જોડી દે છે. તો આવી રીતે છે આપણે 3 રાજ્યો છે આપણા ભારત દેશમાં કેમ જોડાયા તેની વાત કરી હતી. ત્યારબાદ સૌથી પહેલાં ભારત સંઘમાં વિલીનીકરણ થવા માટે કોણ આગળ આવ્યું હતું, જે આપણા ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહની આપણે વાત કરી હતી અને આ કામ કાંઈ નાનું એવું કામ નહોતું, એના વિશે આપણે ઘણું બધું સમજ્યા હતા. અને મિત્રો, આપણે સરદાર વલ્લભભાઈનું જે કામ હતું અને વીપી મેનનનું જે કામ હતું એને આપણે ઓછું આંકી શકાય નહીં ત્યાં સુધી આપણે છેલ્લે સુધી ભણતા હતા. હવે આપણે આગળ ગાંધીજીની હત્યાથી પાઠ ભણવાની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે પાઠ આગળ જોઈએ કે ગાંધીજીની હત્યા. અહીં તમે મિત્રો ગાંધીજીની જે શમશાન યાત્રા છે એની તમે ફોટો જોઈ શકો છો. કેટલા બધા, કેટલા લાખો લોકો આમાં અહીં આપણને જોડાયેલા જોવા મળે છે. આ જે છે એ આ ગાંધીજીની છે એ શમશાન યાત્રા છે. દૂર દૂર સુધી તમે એક ધરા કેમ કીડિયારું ઉભરાણું હોય બરાબર એવી રીતે તમે લોકોની ભીડ અહીં તમે જોઈ શકો છો. હજુ ભારત સ્વતંત્ર થયું તેને 6 મહિના પણ પૂરા નહોતા થયા અને આખો દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. મિત્રો, સમગ્ર ભારત દેશને શું તો કે ઊંડો શોક લાગી ગયો. ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યા, ભારતના ભાગલા પડી ગયા. મિત્રો, તમે સૌ કદાચ છે એ ગદર પિક્ચર જોયું હશે બરાબર, તો તેની અંદર કેવી રીતે આખી આખી ટ્રેનો સળગાવી દેવામાં આવે છે, એકબીજા લોકોને છે ખૂબ જ જાનહાનિ અને માલહાની કરવામાં આવે છે. તો આ બધી તમે જે રમખાણો છે એ તમે પિક્ચરમાં જોયું હશે બરાબર, કદાચ જોયું હોય તો આવી બધી જે રમખાણો છે તે ફાટી નીકળી હતી. આ કોમી રમખાણોને રોકવા ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા. એટલે તેઓએ કહ્યું કે આ બધી રમખાણો તમે નહીં બંધ કરો તો હું ઉપવાસ પર ઉતરીશ. લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી કે તમે બધા શાંત થઈ જાઓ બરાબર, કે જે આવી રીતે જો ભાગલા ન પાડવામાં આવે તો જ્યાં સુધી લોકો બધા જે ભારતમાં છે એ સંપીને રહી શકે જ નહીં, ભારતનો જે રીતે વિકાસ થવો જોઈએ તે થઈ શકે જ નહીં, એવું બધું છે એ સમજાવતા હતા અને લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી. આ દરમિયાન 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યારે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની હત્યા કરી નાખી. તો મિત્રો, ગાંધીજીની હત્યા છે તે ક્યારે અને કોણે કરી હતી? તો ગાંધીજીની હત્યા છે તે 30 જાન્યુઆરી 1948 રોજ નથુરામ ગોડસે નામની એક વ્યક્તિએ છે એમની હત્યા કરી હતી. એ જ સાંજે શોકાગ્રસ્ત ભારત દેશે આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુનો શોક સંદેશ સાંભળ્યો. એ જ સાંજે છે તે આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો સમગ્ર લોકો છે જે આકાશવાણીથી સાંભળે છે, શોક સંદેશ સાંભળે છે. તો તેઓ શું બોલ્યા હતા? તેઓએ કહ્યું હતું કે દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુજાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપતિ હવે આપણી વચ્ચે નથી. રાષ્ટ્રપિતા આપણી વચ્ચે હવે આપણી વચ્ચે નથી. કેમ એને રાષ્ટ્રપિતા કહ્યા? કેમ કે આપણે બધાને ખબર છે કે સુભાષચંદ્ર બોઝે એમને રાષ્ટ્રપિતા નામનું સંબોધન કર્યું હતું અને સમગ્ર દેશ એમને રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે. એટલે તેઓએ કહ્યું હતું કે આપણા જે જીવનની રોશની બુજાઈ ગઈ છે અને ચારે બાજુ હવે અંધકાર જેવું લાગે છે. કેમ? કેમ કે હવે આપણા જે રાષ્ટ્રપિતા હતા તે આપણી વચ્ચે નથી રહ્યા. સમગ્ર રાષ્ટ્ર સ્તબ્ધ બની ગયું. કેમ કે કોઈને કલ્પના પણ નહોતી કે આપણે એક તરફ આપણે સ્વતંત્રતા મળી એનો આનંદ આપણે લઈએ છીએ તો બીજી તરફ આપણા જે રાષ્ટ્રપિતા હતા એમનું મૃત્યુ થયું છે. ગાંધીજી ભારતના તમામ વર્ગના લોકો વચ્ચે એકતામાં માનતા હતા, જે આપણે બધાને ખબર છે, અને તેના માટે જ
તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું. દિલ્હીમાં બાપુની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. લાખો લોકો અશ્રુભરી આંખે તેમાં જોડાયા. હમણાં જ આપણે આગળ ચિત્ર જોયું હતું બરાબર, કે દિલ્હીમાં છે ગાંધીજીની સ્મશાન યાત્રા નીકળી હતી અને લાખો લોકો છે એમાં જોડાયા હતા. અહીં મિત્રો તમે જરાક નજર કરો તો તમને ખ્યાલ આવે બરાબર, કે અહીં માણસો છે એ પણ કેટલા અમને નાના નાના ઝીણા ઝીણા દેખાય છે બરાબર. કેટલા લોકો છે એ ગાંધીજી પોતાના પ્રિય નેતા એવા મહાત્મા ગાંધીજી એની સ્મશાન યાત્રામાં જોડાયા હતા. નિરાશ્રિતનો પુનઃવસવાટ. લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. હવે ભાગલા પડી ગયા બરાબર, એટલે જે લોકો પાકિસ્તાનની અંદર રહેતા થાય એ બધાને ભારતમાં આવવું હતું. એટલે બધા છે, એટલે જે લોકો જે છે ભારતમાં આવવા માગતા હતા, એટલે લાખો લોકો, આપણે આગળ વાત કરી હતી કે 80 લાખ લોકો છે એ ભારતમાં આવતા હતા. તેમના વસવાટ અને તેમની રોજગારી એ વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી. હવે આ લોકોને વસવાટ કરવો તમે અહીં જોઈ શકો છો, બળગાડા ભરી ભરીને આવે છે બરાબર. તો આ બધા લોકોને છે વસવાટ આપવો, એને રહેઠાણ આપવું અને રોજ રોજનું કમાઈ શકે એવું એને રોજગારી આપવી. તો આવી એક વિકટ જે સમસ્યા હતી એને પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી હતી, એની જવાબદારી પૂરી કરી હતી. તમામ લોકોને શક્ય એટલી બધું સગવડ આપવામાં આવી. વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી. તેમને માત્ર ખોરાક અને રહેઠાણ જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી. લોકોએ અને સંસ્થાઓએ સૌને સહકાર આપ્યો. આમ તમામ નિરાશ્રિતો બધા સાથે ભળી ગયા. તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી અને તેઓ લોકો છે પોતાના ભારતમાં સ્વતંત્ર રીતે રહી શક્યા અને જીવન જીવી શક્યા. ભારતનું બંધારણ તેનો અમલ. હવે મિત્રો આપણા ભારત દેશનું બંધારણ છે તે અંગ્રેજો કહીને ગયા હતા બરાબર, કે તમે તમારા દેશને મોફુક આવે એવું બંધારણ ઘડજો બરાબર. હવે આપણા ભારત દેશનું બંધારણ છે તે ઘડાઈ ચૂક્યું, એના વિશે વાત કરીએ. ઈસવીસન 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું. બંધારણ ઘડવાની પ્રક્રિયા 1959 સુધી ચાલી. તો આ જે બંધારણ ઘડવાની પ્રક્રિયા મિત્રો છે તે 1949 સુધી ચાલી હતી. એટલે કે મિત્રો અહીં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એટલો સમય આપણું બંધારણ ઘડતા લાગ્યો હતો. આ સમય દરમિયાન તેના દરેક મુસદ્દામાં એક એક ભાગ ઉપર લાંબી ચર્ચાઓ થઈ. તે માટે 11 જેટલા સત્ર યોજાયા. મિત્રો આપણે તમને આગળ કદાચ વાત કરી હશે બરાબર, અને તમે આગળ ભણશો ત્યારે તમારે આવશે કે વર્ષમાં 3 સત્ર હોય છે બરાબર, શિયાળુ સત્ર, બજેટ સત્ર અને ચોમાસુ સત્ર. તો આવી રીતે જે સત્રો છે તે કેટલા 11 જેટલા સત્રો યોજાયા હતા, જેમાં 166 દિવસ બેઠકો થઈ. જુદી જુદી સમિતિઓ અને ઉપસમિતિઓએ મુસદ્દાને સુધારવાનું તેમજ મઠારવાનું કામ કર્યું. લગભગ 300 ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો. એટલે કે મિત્રો આપણું બંધારણ કેવું હોવું જોઈએ બરાબર, એની ઉપર કામ કર્યું. બંધારણ સભાની બેઠકો દિલ્હીમાં આયોજિત થતી હતી, તેમ છતાં તેના સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા. એટલે કે એના જે સદસ્યો છે એમાં જે સભ્યો હોય છે સમગ્ર ભારતની અંદર ફેલાયેલા હતા. ત્યાં ત્યાંથી આવેલા બધા સભ્યો છે તે દિલ્હીમાં જઈને બંધારણ સભામાં છે આવી રીતે કામ કરતા હતા. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા હતા. તો મિત્રો અહીં આપણે સમજી શકીએ, બાજુમાં તમે ફોટો જોઈ શકો છો કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બરાબર, જેને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે, તેમને અધ્યક્ષ સ્થાને રાખ્યા હતા. એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ સ્થાને બાબાસાહેબ આંબેડકર હતા અને બંધારણ સભાના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. બંધારણ તૈયાર થતાં બંધારણ સભાએ તેને પસાર કર્યું. 26 જાન્યુઆરી 1950 રોજથી તેનો અમલ કરવામાં આવ્યો. હવે મિત્રો આપણા ભારત દેશનું બંધારણ છે તે ઘડાઈ ચૂક્યું હતું, હવે તેનો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો, તો 26 જાન્યુઆરી 1950 રોજથી તેનો અમલ કરવામાં આવ્યો હતો. એટલે જ મિત્રો આ દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી અને આથી જ આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ, કેમકે દેશની સત્તા છે તે હવે પ્રજાના હાથમાં આવી ચૂકી હતી. હવે મિત્રો છે તે અંગ્રેજો ચાલ્યા ગયા હતા બરાબર, તેથી 26 જાન્યુઆરી દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે, જે તમે બધાએ જાણો છો.
જ્યારે 15મી ઓગસ્ટને આપણે સૌ સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. બંને આપણા રાષ્ટ્રીય તહેવારો છે. આ બંને તહેવારો મિત્રો આપણા રાષ્ટ્રીય તહેવારો કહેવાય. અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટબેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા, હવે પોતપોતાના દેશમાં જતા રહ્યા. ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા. હવે ગવર્નર જનરલ તરીકે છેલ્લે અંતિમ કયા વ્યક્તિ બને છે? તો તેઓ ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા. ચક્રવર્તી રાજગોપાલાચારી ભારત દેશના અંતિમ ગવર્નર જનરલ હતા. બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે તે આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બને છે. એટલે બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. મિત્રો 28મી જાન્યુઆરીએ તેઓ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ બન્યા હતા. અને મિત્રો તમારા માટે એક નાનું એવું હોમવર્ક છે કે આપણા હાલના રાષ્ટ્રપતિ કોણ છે અને હાલના વડાપ્રધાન કોણ છે એ તમારે અહીં લખી લેવાનું છે. અને હા મિત્રો, બીજું તમને કહી દઉં કે અહીં ખાલી જગ્યા જે આપેલી છે તે તમારે પાઠ્યપુસ્તકની અંદર જ પૂરવાની છે. અહીં ઝોડકા આપ્યા છે તે પાઠ્યપુસ્તકની અંદર જ સામે સામે જોડી દેવાના છે. એ તમારું હોમવર્ક રહેશે. તો મિત્રો આ સાથે આપણો પાઠ છે તે પૂરો થાય છે. તો સારું મિત્રો, આવજો, ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.